हेलो एवरीवन, हैप्पी हैप्पी, हाउ आर यू ऑल? केम छो बधा? आई होप यू ऑल आर फाइन। हूँ आशा राखू छू तमे बधा ज मजामां हशो, घरे हशो अने सुरक्षित हशो। चलो आपणू धोरण छे पहेलो, आपणू स्टैंडर्ड छे फर्स्ट, अने सब्जेक्ट एटले विषय छे आपणो मेथ्स, गणित। ख्याल छे तमने आजे आपणे गणित विषयमां शुं शीखवाना छीए? आजे आपणे गणित विषयमां रिविजन करवानुं छे। तमने बधाने तो ख्याल હશે જ તે કે આપણી એક્ઝામ ખૂબ જ નજીક છે, તો આપણે આજે અગાઉના લેક્ચરમાં જે આપણે ભણી ગયા છીએ તેનું આપણે રિવિઝન કરવાનું છે આજે। તો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે રિવિઝન કરીશું। આજે આપણે વચ્ચેની સંખ્યા અને પહેલાની સંખ્યા આ બંને સંખ્યાનું રિવિઝન કરવાનું છે। વચ્ચેની સંખ્યા પણ તમને આવડી જ ગઈ છે અને પહેલાની સંખ્યા એ પણ તમે અગાઉના લેક્ચરમાં શીખી જ ગયા છો। આજે આપણે ફક્ત આ બંને સંખ્યા યાદ કરવાની છે, ઓકે? સો ચલો આપણે સ્ટાર્ટ કરીએ આજનું વર્ક। તમને સ્ક્રીન ઉપર અહીં સંખ્યા બતાવી છે, અહીં સાત તળે સાત બતાવી છે, ખાલી જગ્યા ડેશ અને નવ બતાવી છે। આપણને અહીં વચ્ચેની સંખ્યા પૂછી છે, અહીં આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે। તો સ્ટુડન્ટ, સાત અને નવની વચ્ચેની સંખ્યા શું થાય? તમે યાદ કરો તો સ્ટુડન્ટ, તમને હું 30 સેકન્ડનો સમય આપીશ યાદ કરવા માટે। સાત અને નવની વચ્ચેની સંખ્યા અહીં આપણને પૂછી છે। મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે જો તમને એવી રીતે અહીં આપેલી સંખ્યા યાદ ન આવે કે અહીં શું સંખ્યા આવશે, તો આપણે એકડા બોલવાના અને પછી નક્કી કરવાનું કે સાત અને નવની વચ્ચે કઈ સંખ્યા આવે, વચ્ચેની સંખ્યા શું થાય। સાત પછી આવે છે આઠ અને નવ પહેલાં આવે છે આઠ, તો વચ્ચેની સંખ્યા થાય આઠ અડે આઠ। ચલો હવે આપણે નેક્સ્ટ સંખ્યા જોઈએ। હવે અહીં સંખ્યા છે એકડે ત્રગડે તેર ડેશ એકડે પાંચડે પંદર। તેર અને પંદર ની વચ્ચેની સંખ્યા આપણને અહીં પૂછી છે। તેર પછી કઈ સંખ્યા આવે અને પંદર પહેલાં કઈ સંખ્યા આવે? સ્ટુડન્ટ્સ, યાદ કરો તો તમે, તેર પછી અને પંદર પહેલાં જે સંખ્યા આવે તે અહીં લખવાની છે। ચલો
આપણે જ્યારે એકડા બોલીએ ત્યારે તેર પછી આવે છે ચૌદ, અને પંદર પહેલાં પણ આવે છે ચૌદ. તો તેર અને પંદરની વચ્ચેની સંખ્યા થાય ચૌદ, એકડે ચોગડે ચૌદ, જે આપણે અહીં લખ્યા. ચલો સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ જોઈએ. હવે અહીં ડેશ અને એકડે ચોગડે ચૌદ આપેલા છે. ચૌદની પહેલાંની સંખ્યા અહીં લખવાની છે. ચૌદ પહેલાં કઈ સંખ્યા આવે? ચૌદ પહેલાં આવે છે તેર. તો ચૌદની પહેલાંની સંખ્યા થાય એકડે ત્રગડે તેર. તો અહીં લખ્યા એકડે ત્રગડે તેર. ચલો હવે નેક્સ્ટ જોઈએ. હવે અહીં એકડે મીંડે દસ, ડેશ એકડે બગડે બાર આપેલા છે. દસ અને બારની વચ્ચેની સંખ્યા અહીં આપણને પૂછી છે. દસની પછીની સંખ્યા અને બારની પહેલાંની સંખ્યા. તો દસ અને બાર વચ્ચેની સંખ્યા કઈ આવશે? દસ અને બારની વચ્ચેની સંખ્યા આવશે બે એકડા અગિયાર. તો ચાલો લખીએ બે એકડા અગિયાર. દસ અગિયાર બાર, વચ્ચેની સંખ્યા થાય અગિયાર. ચલો સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ જોઈએ. હવે અહીં ડેશ આપેલી છે અને છ ગળે છ આપેલા છે. તો સ્ટુડન્ટ્સ, અહીં છની પહેલાંની સંખ્યા પૂછી છે. છ ગળે છ પહેલાં કઈ સંખ્યા આવે તે અહીં લખવાની છે. છ પહેલાં આવે છે પાંચ. છની પહેલાંની સંખ્યા થઈ પાંચ. તો અહીં લખ્યા પાંચ. ચલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ જોઈએ. હવે અહીં બ ગળે બે આપેલા છે, ડેશ અને ચો ગળે ચાર આપેલા છે. બે અને ચારની વચ્ચેની સંખ્યા આપણને અહીં પૂછી છે. સ્ટુડન્ટ્સ, બેની પછીની સંખ્યા અને ચારની પહેલાંની સંખ્યા અહીં લખવાની છે. તો જવાબ આવશે ત્રગડે ત્રણ. અહીં લખ્યા ત્રગડે ત્રણ. બે ત્રણ ચાર, બે અને ચાર વચ્ચેની સંખ્યા થઈ ત્રણ. ચલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ જોઈએ. હવે અહીં ડેશ આપેલી છે, એકડે નવડે ઓગણીસ આપેલા છે. ઓગણીસની પહેલાંની સંખ્યા અહીં લખવાની છે. સ્ટુડન્ટ્સ, ઓગણીસ પહેલાં
कई संख्या आवे ते आपणे अहीं लखवानी छे। 19 पहला आवे छे 18। चालो लखीए अहीं इकडे आठडे 18। नेक्स्ट जोईए 5 આપેલા છે ડેશ અને 7 અડે 7 આપેલા છે। 5 અને 7 ની વચ્ચેની સંખ્યા આપણે અહીં લખવાની છે। 5 ની પછીની સંખ્યા અને 7 ની પહેલાની સંખ્યા આપણે લખવાની છે। તો સ્ટુડન્ટ્સ 5 પછી અને 7 પહેલા કઈ સંખ્યા આવે? યસ, સંખ્યા આવે 6। તો અહીં લખ્યા 6 ગળે 6। 5 પછી આવે છે 6 અને 7 પહેલા આવે છે 6। સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ। હવે અહીં ડેશ આપેલી છે અને 9 આપેલા છે। 9 ની પહેલાની સંખ્યા અહીં લખવાની છે। સ્ટુડન્ટ્સ 9 ની પહેલા કઈ સંખ્યા આવે? વિચારો તો। ચલો બધા સ્ટુડન્ટ્સ મનમાં એકડા બોલશે અને 9 ની પહેલા કઈ સંખ્યા આવશે તે વિચારશે। નવની પહેલા આવે છે 8। તો અહીં આપણે લખીએ 8 અડે 8। હવે નેક્સ્ટ જોઈએ। હવે અહીં બગડે એકડે 21 ડેશ ખાલી જગ્યા બગડે ત્રગડે 23 આપેલા છે। 21 અને 23ની વચ્ચેની સંખ્યા અહીં આપણે માંગી છે। 21 અને 23 વચ્ચે કઈ સંખ્યા આવે? 21ની પછીની સંખ્યા અને 23ની પહેલાની સંખ્યા અહીં લખવાની છે। જવાબમાં આવશે 22। તો અહીં આપણે લખ્યા 2 બગડા 22। નેક્સ્ટ જોઈએ। હવે અહીં ડેશ આપેલી છે અને 8 આપેલા છે। 8ની પહેલાની સંખ્યા આપણે લખવાની છે। 8 પહેલા કઈ સંખ્યા આવે? પહેલાની સંખ્યા માટે તમારે એકડા બોલવા જ પડે। ચલો 8 સુધી બધા જ મનમાં એકડા બોલશે। ચલો 8 પહેલા આવે છે 7। અહીં લખ્યા 7 અડે 7। હવે નેક્સ્ટ જોઈએ।
હવે અહીં એકડે બગડે 12 આપેલા છે, પછી ડેશ અને એકડે ચોગડે 14 આપેલા છે। 12 અને 14 ની વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે। 12 ની પછીની સંખ્યા અને 14 ની પહેલાની સંખ્યા અહીં લખવાની છે। તો સ્ટુડન્ટ્સ, 12 અને 14 ની વચ્ચેની સંખ્યા શું આવશે? જવાબમાં આવશે એકડે ત્રગડે 13। અહીં લખ્યા એકડે ત્રગડે 13। નેક્સ્ટ જોઈએ, હવે અહીં ડેશ અને એકડે ચોગડે 14 આપેલા છે। 14 ની પહેલાની સંખ્યા આપણે લખવાની છે। સ્ટુડન્ટ્સ, 14 પહેલા સંખ્યા આવશે 13। એકડે ત્રગડે 13। અહીં લખ્યા એકડે ત્રગડે 13। નેક્સ્ટ જોઈએ, હવે 2 બગડા 22 ડેશ અને બગડે ચોગડે 24 આપેલા છે। 22 અને 24 ની વચ્ચેની સંખ્યા લખવાની છે। 22 ની પછીની સંખ્યા અને 24 ની પહેલાની સંખ્યા। તો સ્ટુડન્ટ્સ, જવાબ આવશે બગડે ત્રગડે 23। અહીં લખ્યા બગડે ત્રગડે 23। 22, 23 અને 24। સ્ટુડન્ટ્સ, આપણે વચ્ચેની સંખ્યા અને પહેલાની સંખ્યા અગાઉના લેક્ચરમાં ખૂબ જ સરસ રીતે શીખી ગયા છીએ। આજે આપણે તેનું માત્ર રિવિઝન જ કરીએ છીએ। તો તમારે પણ મારી સાથે ફટાફટ રિવિઝન કરતા રહેવાનું છે, જેથી એક્ઝામ સમયે તમને પેપરમાં જલ્દીથી આવડી જાય। ઓકે, ચાલો હવે નેક્સ્ટ જોઈએ। ડેશ આપેલી છે, એકડે બગડે 12 આપેલા છે। 12 ની પહેલાની સંખ્યા અહીં લખવાની છે। 12 ની પહેલાની સંખ્યા આવશે 2 એકડા 11। જવાબમાં આવશે 2 એકડા 11। ચલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ જોઈએ। હવે અહીં 2 એકડા 11 ડેશ એકડે ત્રગડે 13 આપેલા છે। 11 ની પછીની સંખ્યા અને 13 ની પહેલાની સંખ્યા લખવાની છે। 11 પછી આવે છે 12 અને 13 પહેલા આવે છે 12। તો અહીં જવાબ આવશે એકડે બગડે 12। અહીં લખ્યા
એકડે બગડે બાર, અગિયાર તેરની વચ્ચેની સંખ્યા થઈ બાર. હવે ડેશ આપેલી છે અને પાંચ અડે પાંચ આપેલા છે. પાંચની પહેલાંની સંખ્યા અહીં લખવાની છે. સ્ટુડન્ટ્સ, પાંચ પહેલાં કઈ સંખ્યા આવે? ચલો તેના માટે મનમાં એકથી પાંચ સુધીના એકડા બોલવાના છે. જવાબમાં આવશે ચોગડે ચાર. અહીં લખ્યા ચોગડે ચાર. પાંચની પહેલાંની સંખ્યા થઈ ચાર. ચલો હવે નેક્સ્ટ જોઈએ. હવે અહીં બગડે પાંચડે પચીસ, ડેશ અને બગડે સાતડે સત્યાવીસ આપેલા છે. પચીસ અને સત્યાવીસની વચ્ચેની સંખ્યા લખવાની છે. પચીસની પછીની સંખ્યા અને સત્યાવીસની પહેલાંની સંખ્યા લખવાની છે. તો જવાબમાં આવશે બગડે ઝગડે છવ્વીસ. તો અહીં આપણે લખીએ બગડે ઝગડે છવ્વીસ. પચીસ અને સત્યાવીસની વચ્ચેની સંખ્યા થઈ છવ્વીસ. નેક્સ્ટ છે, હવે ડેશ આપેલી છે, એકડે મીંડે દસ આપેલા છે. દસની પહેલાંની સંખ્યા લખવાની છે. તેના માટે આપણે દસ સુધીના એકડા બોલીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. દસની પહેલાં આવ્યા નવ. તો દસની પહેલાંની સંખ્યા થઈ નવ. અહીં લખ્યા નવ વડે નવ. ચલો નેક્સ્ટ જોઈએ. હવે અહીં છવ્વીસ, પછી ડેશ અને અઠ્યાવીસ આપેલા છે. છવ્વીસ અને અઠ્યાવીસની વચ્ચેની સંખ્યા લખવાની છે. છવ્વીસની પછીની સંખ્યા અને અઠ્યાવીસની પહેલાંની સંખ્યા. તો જવાબ આવશે બગડે સાતડે સત્યાવીસ. છવ્વીસ અને અઠ્યાવીસની વચ્ચેની સંખ્યા થઈ સત્યાવીસ. આપણે અહીં લખ્યા સત્યાવીસ. નેક્સ્ટ જોઈએ. હવે ડેશ આપેલી છે અને એકડે પાંચડે પંદર આપેલા છે. પંદરની પહેલાંની સંખ્યા આપણે અહીં લખવાની છે. તો પંદરની પહેલાંની સંખ્યા આવશે એકડે ચોગડે ચૌદ. આપણે અહીં લખ્યા ચૌદ. નેક્સ્ટ જોઈએ.
હવે અહીં બગડે આઠળે 28, પછી ડેશ ત્ર ગળે મીંડે 30 આપેલા છે. 28 અને 30 ની વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે. 28 ની પછીની સંખ્યા અને 30 ની પહેલાની સંખ્યા લખવાની છે. તો જવાબમાં આવશે બગડે 9 29. અહીં લખ્યા આપણે બગડે 9 29. 28 અને 30ની વચ્ચેની સંખ્યા થઈ 29. નેક્સ્ટ છે, હવે ડેશ આપેલી છે અને એકડે ત્રગડે 13 આપેલા છે. 13ની પહેલાની સંખ્યા લખવાની છે. તો 13ની પહેલાની સંખ્યા આવશે એકડે બગડે 12. આપણે અહીં લખીએ એકડે બગડે 12. ફરીથી રિપીટ કરીશ, 13ની પહેલાની સંખ્યા થશે એકડે બગડે 12. નેક્સ્ટ જોઈએ, હવે અહીં ડેશ આપેલી છે અને ચોગડે 4 આપેલા છે. 4ની પહેલાની સંખ્યા લખવાની છે. 4ની પહેલા આવશે 3. અહીં લખીએ 3 ગળે 3. નેક્સ્ટ જોઈએ, હવે અહીં 2 પછી ડેશ અને 4 આપેલા છે. 2 અને 4 ની વચ્ચેની સંખ્યા અહીં લખવાની છે. તો 2 અને 4ની વચ્ચેની સંખ્યા આવશે 3 ગળે 3. અહીં લખ્યા 3 ગળે 3. હવે નેક્સ્ટ જોઈએ, હવે ખાલી માત્ર 2 જ સંખ્યા છે, પછી આપણે આજનો લેક્ચર પૂરો કરીશું. હવે અહીં ડેશ આપેલી છે અને 2 બગડા 22 આપેલા છે. 22ની પહેલાની સંખ્યા અહીં લખવાની છે. તો 22ની પહેલાની સંખ્યા આવશે 21. જવાબમાં આપણે લખ્યા અહીં 21. ચલો લાસ્ટ સંખ્યા જોઈએ, એકડે આઠડે 18, પછી ડેશ અને બ ગળે મીંડે 20 આપેલા છે. 18 અને 20ની વચ્ચેની સંખ્યા લખવાની છે. 18 અને 20ની વચ્ચેની સંખ્યા આવશે એકડે 9 19. તો અહીં આપણે લખીએ 19. ચલો આજે આપણે વચ્ચેની અને પહેલાની સંખ્યાનું રિવિઝન કર્યું. આઈ હોપ તમને બધાને વચ્ચેની અને પહેલાની સંખ્યા બરોબર યાદ રહી ગઈ હશે. સો આપણે આજે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ. ગુડ બાય એવરીવન.
Have a nice day.